હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના કાલવડ ગામે પોતાના ઘરમાં રાખેલ લાયસન્સ વિનાની બે બંદૂકો સાથે એ કિસમની ધરપકડ કરાઈ. સ્થાનિક પોલીસે બાતમીના આધારે કરી કાર્યવાહી. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના કાલવણ ગામે પોતાના રહેણાંક મકાનમાં દેશી બનાવટની બંદૂકો રાખતો હોવાની બાતમી મળતા પીએસઆઈ મેહુલભાઈ કોટવાલે પોતાના સ્ટાફ સાથે બાતમી મુજબના ઘરે દરોડો પાડતા દેશી બનાવટની બે બંદૂકો સાથે આરોપીને ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી વિજયનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ગેરકાયદેસર અને લાયસન્સ વિના હથિયારો રાખતા ઈસમો વિશે માહિતી મેળવવા તથા કાર્યવાહી કરવા માટે ઈડર ડીવાયએસપી ડીએમ ચૌહાણની સૂચના અન્વયે વિજયનગરના પીએસઆઈ મેહુલભાઈ કોટવાલ, પોતાના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ ગજેન્દ્રકુમાર, હેડ કોન્સ્ટેબલ મુકેશકુમાર સાથે આજરોજ વિજયનગરના કાલવણ આઉટપોસ્ટ વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે કાલવણ ગામના લક્ષ્મણભાઈ દેવાજી ફેરા પાસે પોતાના ઘરમાં પાસ પરમિટ વગર લાયસન્સ ગેરકાયદેસર રીતે દેશી બનાવટની બંદૂકો રાખે છે. આ માહિતીના આધારે પોલીસે રેડ કરતા લક્ષ્મણભાઈ ફેરાના ઘરે રેડ કરતા પોલીસને દેશી બનાવટની ફુલ્લીદાર સિંગલ બેરલની બે બંદૂકો મળી આવતા પોલીસે બંને બંદૂક અને આરોપી લક્ષ્મણભાઈ ફેરાને ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ હાથ ધરી છે. લલિત ડામોર, જેડેશ ટીવી, વિજયનગર.